મનોચિકિત્સક ડોક્ટર રમાશંકર યાદવ આપણી સાથે જોડાયેલા છે તેમનાથી જ વાત કરીશું ડૉક્ટર બોર્ડની પરીક્ષાઓ નજીક આવી ચૂકી છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દર વર્ષે કેટલાય બાળકો પોતે માનસિક તાણ અનુભવતા હોય છે આ વખતે કેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને બાળકો કઈ વસ્તુથી આ વખતે વધુ પરેશાન નજરે પડી રહ્યા છે આમ પણ બોર્ડની પરીક્ષા હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા હોય દરેક પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠો અનુભવતા જ હોય છે આ વખતે જો બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો છેલ્લા એકાદ મહિનામાં અને એઝ એ સાયકેટિસ્ટ જે કેસ અમે લોકો જોઈએ છીએ માથાના દુખાવાની ફરિયાદ સાથેના કેસીસ વધારે આવે છે સ્લીપ ડિસ્ટર્બન્સ સાથેની ફરિયાદ સાથે જોડાય કે રાત્રે ઊંઘ નથી આવતી મોડે મોડે રાત્રે સુધી જાગીએ છીએ મોબાઈલના યુઝ સાથે જોડાયેલા કેસીસ આવે છે કે મોબાઈલનો યુઝ વધતો જાય છે અને ભણવામાં ધ્યાન નથી આપતા અને બીજી શારીરિક ફરિયાદ વારે ઘરે પેટમાં દુખવું ચક્કર આવવું ઉલટી ઉપકાર થવું શારીરિક અને માનસિક ફરિયાદોનું મિક્સરવાળા કેસીસ જે છે મોટાભાગના ટ્વેલ્થના કેસીસ વધારે આવી રહ્યા છે અને ટેન્થના કેસીસ કમ્પેરેટિવલી એના કરતાં થોડા અને ઓછા છે અચ્છા વાલીઓ અને બાળકોએ ખાસ કરીને આ પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવું જોઈએ મોબાઈલનો વપરાશ ખાસ કરીને અત્યારે યુવાઓ ખૂબ જ કરતા જોવા મળી રહ્યા છે શું મોબાઈલ આની પાછળનું મેઈન કારણ લાગી રહ્યું છે શું ધ્યાન રાખે વાલીઓ અને બાળકો એટલે સૌથી જરૂરી વસ્તુ તો આ જ છે કે જ્યારે કોઈ પણ પરફોર્મન્સ સિચ્યુએશન હોય જ્યારે બોર્ડની પરીક્ષાઓ કે કશું આવતું હોય તો જે જે વસ્તુ મને ડિસ્ટર્બ કરે છે ખાલી મોબાઈલ નહીં મોબાઈલનો ખોટો યુઝ નહીં એ સિવાયના પણ ઘણા કારણો હોય છે જે બાળકને ડિસ્ટર્બ કરી શકે છે તો છેલ્લે છેલ્લે જ્યારે જે વસ્તુથી બાળક ડિસ્ટર્બ થઈ રહ્યા છે એ દરેક વસ્તુને ટાળવી જેમ કે મોબાઈલના ખોટા યુઝ મોબાઈલના ખોટા વિડીયો જોવા અને બહુ સિમ્પલ રીતે કોઈપણ વસ્તુ આપણે જોઈએ છીએ તો એની આપણા મગજ ઉપર અને ઇફેક્ટ રહે છે જે વાંચવાની સ્પીડને ઘટાડે વાંચતી વખતે પિક્ચર સાથે જોડાયેલા વિચારો આવે વાંચતી વખતે સિરિયલ કે વિડીયો સાથે જોડાયેલા વિચારો આવે તો મોબાઈલનો યુઝ અને ટીવીનો યુઝ તો અત્યારે છેલ્લા એક મહિના માટે તો ઘટાડી દેવો જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ એના સિવાય જે છે કે સામાજિક જે લડાઈ ઝઘડા હોય પારિવારિક લડાઈ ઝઘડા જે હોય પારિવારિક સ્ટ્રેસ જે હોય પારિવારિક વાતચીત હોય ઘરમાં જે કંઈ પણ નાના મોટા કોન્ફ્લિક ચાલતા હોય એ દરેક બાબતો જે બાળકનું ધ્યાન ડાયવર્ટ કરતી હોય એ દરેક વસ્તુ ઘટાડવી જોઈએ ખોટી રીતે ઘરની બહારના ટાઈમપાસ ઘટાડવા જોઈએ તો મેઇન વસ્તુ જે છે જે બાળકનું ધ્યાન ડાયવર્ટ કરે છે એ દરેક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખોટા રિલેટિવ વારે ઘરે આવે છે ઘરે બેઠક કરે છે એ દરેક વસ્તુ એક બાળકે એક સ્ટુડન્ટે જ્યાંથી ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરી શકે એ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ વાંચવાના જે ટાઈમિંગ છે કે એક કલાકના વાંચન પછી પાંચથી દસ મિનિટનું રિલેક્સેશન જોઈએ તો બાળકે વાંચવાના ટાઈમ શેડ્યુલ બનાવવા જોઈએ રિવિઝનના ટાઈમ શેડ્યુલ બનાવવા જોઈએ જેથી બાળક પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે વાંચશે તો ચોક્કસ બાળકને સક્સેસ મળશે અને સારું પરિણામ મળશે બીજું કે ઘણી વખત શારીરિક ફરિયાદ પણ બાળકને ડિસ્ટર્બ કરે છે તો શારીરિક ફરિયાદ માથું દુખે છે ચક્કર આવે છે ઉલટી ઉકા થાય છે કે કોઈ પણ જાતની શારીરિક ફરિયાદ બાળકને જો હોય તો એ શારીરિક ફરિયાદ માટે પ્રોપર અત્યારથી ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ જે જે વસ્તુ બાળકને માંદા કરી શકે છે એ દરેક વસ્તુ ખાવાની ઘટાડવી જોઈએ છેલ્લા એક મહિનામાં શારીરિક રીતે માંદગી ના થાય એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ અને જો એ કાળજી રાખીશું તો માંદગીના કારણે જે ચાર પાંચ દિવસ વાંચવાનો વેડફાઈ જાય છે એ વસ્તુ ના થાય અચ્છા જ્યારે કોઈ પણ બાળકને કોઈ સમસ્યા થતી હોય માનસિક તાણ અનુભવતો હોય એવા સમયમાં ડૉક્ટર્સ પાસે જવું કેટલું મહત્ત્વપૂર્ણ અને ડૉક્ટર પાસે જવાથી કેટલો લાભ આવા અંતિમ ક્ષણોમાં થઈ શકે એટલે શારીરિક કારણો સિવાય આ જે માનસિક કારણો હોય છે કે ઘણા બાળકોને નેગેટિવ વિચારો ઓટોમેટિક નેગેટિવ વિચારો આવતા હોય છે કે હવે મારું કશું નહીં થાય હું વાંચી નહીં શકું ને વાંચીને હવે ફાયદો શું જો હું પાસ ના થતું તો ફાયદો શું રડવાનું આવે સુસાઈડના વિચારો આવે એટલે માનસિક રીતે જો બાળક ડિપ્રેશનમાં હોય તો ઘણી વખત જો તમે દરેક વર્ષે જોતા હોય તો ઘણા બાળકો સુસાઈડ કરતા હોય છે તો જો બાળકના વર્તનમાં ફેરફાર થાય છે ખાવા સુવાની ટેવમાં ફેરફાર થાય છે અને વાંચતો નથી તો બાળકને ખાસ જરૂર છે થોડી હૂંફની થોડા સપોર્ટની અને જે નેગેટિવ વિચારો સાથે ઘેરાયેલો છે એમાંથી બહાર નીકળવા માટેની તો એના માટે નીકળવા માટે ડૉક્ટરની ઘણીવાર જરૂર પડતી હોય છે થોડી દવાઓની જરૂર પડતી હોય છે એટલે કાઉન્સલિંગનો પાર્ટ બાળકના ડિપ્રેશનને ઘટાડવામાં ઘણો હેલ્પફુલ થઈ શકે છે દવાઓ ડિપ્રેશનને ઘટાડવામાં ઘણી હેલ્પફુલ થઈ શકે છે તો જો કોઈ બાળકના વર્તનમાં એવો કોઈ ફેરફાર લાગે છે કે વારે ઘડીએ રડવાનું આવે છે વાંચવા બેસતો નથી અને અંદરથી સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ છે તો સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ માટે સાયકેટિસ્ટની મેડિસિન પ્લસ કાઉન્સલિંગનો સપોર્ટ લેવો જોઈએ જેથી બાળક શાંતિથી પરીક્ષાઓ આપી શકે તો બોર્ડની પરીક્ષાને ગણતરીનો સમય બાકી છે પરંતુ દર વર્ષે અનેક કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ જ્યારે બાળકો પરીક્ષાના અંતિમ સમયે માનસિક તાણ અનુભવતા હોય છે પરંતુ મારો ચિકિત્સક તરફથી જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓની જવાબદારી આ સમયમાં વધતી હોય છે વાલીઓએ પોતે જ બાળકોને સમજવું પડશે જો બાળક કોઈપણ પ્રકારનો તાણ અનુભવતો હોય તો કોઈપણ પ્રેશર વધાર્યા કરતાં જે ચિકિત્સક છે તેમની પણ સલાહ લેવી જરૂરી બને છે કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ